નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું આજે આપણે નવા ટોપિકની વાત કરવાની છે મિત્રો ટૉપિકનું નામ છે બેંકના મુખ્ય કાર્યો બેંક વિશે આપણે આજે થોડી સમજ મેળવશું મિત્રો બેંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમાજની અંદર ઘણી બધી આંતરમાળખાકીય સુવિધાની અંદર એક આંતરમાળખાકીય સુવિધા કહી શકાય એ છે બેંક બેંક બેંકના કયા પ્રકારના કાર્યો હોય છે બેંક કયા કયા પ્રકારના કાર્યો કરે છે સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું બેંકનો અર્થ ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ નવા ટોપિકને આજે આપણે અભ્યાસ કરીએ બેંક સૌ પ્રથમ બેંક એટલે શું મિત્રો પેલા બેંકનો શબ્દનો આપણે અર્થ સમજીએ બેંક છે એ બેન્કો શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ખાસ જોજો મિત્રો બેંકો શબ્દ ઉપરથી બેંકો શબ્દ પરથી બેંક શબ્દ છે એ ઉદ્ભવ થયો ઉતરી આવ્યો વિશ્વની સૌપ્રથમ બેંક ચૌદસો ને સાતમાં જીનીવા ખાતે શરૂ થઈ મિત્રો એક ગુણનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે ખાસ ધ્યાન આપશો બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યની અંદર થયેલો હતો જેમાં નાણા ધિરનાર જેને માસેલા નામથી ઓળખતા માસેલા નામથી ઓળખાતા હતા ફરી રિપીટ કરું

બેંક એટલે ટૂંકમાં બેંકિંગ સેવા પૂરી જ્યાં પડતી હોય આપણે સામાન્ય અર્થમાં તો બેંક એટલે આરબીઆઈ ના મતે માંગવામાં આવે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદ્દતના અંતમાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક બેંકની અંદર સામાન્ય લોકો જનતા નાણાં જમા કરાવે છે અને બેંક જ્યારે જરૂર પડે ત્યારે નાણાં પરત પણ કરે છે એટલે કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક બેંક અંદર ઘણી બધી મૂડીઓ લોકો જમા કરાવે છે જે બચતો એકઠી કરતી સંસ્થા કહી શકાય તો આ છે બેંકના સામાન્ય અર્થની વ્યાખ્યા અને આ છે બેંકના આરબીઆઈના મત પ્રમાણે વ્યાખ્યા હજી થોડા આગળ વધીએ મિત્રો બેંક કયા કયા પ્રકારના કાર્યો કરે છે એ આપની સમક્ષ થોડા ચાર્ટ પ્રમાણે જોઈએ તો બેન્કિંગ સર્વિસીસ તો બેંક પર્સનલ લોન આપે વ્હીકલ લોન્સ આપે હોમ લોન આપે બિઝનેસ લોન આપે સાથે બેંક ગોલ્ડ લોન આપે બેંક સેવિંગ ખાતું ખોલાવી આપે જેને આપણે બચત ખાતું કહેવાય કરંટ એટલે કે ચાલુ ખાતું બેંક એફડી ફિક્સ ડિપોઝિટ તમને કરી આપે જરૂર પડે તો બેંક તમને ઇન્ટરનેટ અને આજકાલ તો ફાસ્ટ જમાના પ્રમાણે મોબાઈલ બેન્કિંગની સુવિધા કસ્ટમર કેર માટે તમારે ઘણી બધી ફેસિલિટી ક્રેડિટ કાર્ડ તમને પ્રોવાઈડ કરે ડેબિટ કાર્ડ પ્રોવાઈડ કરે મિત્રો બેંકની વ્યાખ્યા સમજીએ એટલા માટે મિત્રો સ વિશેષ કાર્યો બેંક કરે છે અને આજકાલ તો બેંક મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી ઘર બેઠા જ ખૂબ સરસ મજાની સુવિધા આપતી થઈ ગઈ છે બેંક વધારે પડતું આપણે બેંકમાં ધક્કા ખાવા પડતા નથી અથવા તો તમે ઘરે બેઠા જ આ બધી સુવિધાનો લાભ તમારા મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ નેટ બેન્કિંગ પરથી લઈ શકો છો આગળ વધીએ મિત્રો નવા ટોપિક સાથે ફરીથી બેંક ની વ્યાખ્યા જોઈએ બેંકનો અર્થ જોઈએ બેંક કયા પ્રકારના કાર્યો છે એમની આપણે માહિતી જોઈ પરંતુ હવે આપણે જોવાનો છે જે આપણો મહત્વનો પ્રશ્ન છે બેંકના મુખ્ય કાર્યો આમ તો બેંકના બે કાર્યો છે

બેંક જાહેર જનતા પાસેથી જાહેર જનતા પાસેથી બચતો રૂપી થાપણો સ્વીકારે છે અને એ થાપણ ઉપર તમને બેંક ખૂબ નોમિનલ ઓછા દર ઉપર વ્યાજ ચૂકવે છે એટલે બેંક સ્વીકારતી સંસ્થા પાસેથી નાની નાની બચતો બે હજાર પાંચ હજાર દસ હજાર પચાસ હજાર એવી બચતો જાહેર જનતા બેંકમાં પોતાના નાણાં જમા કરાવે છે અને બેંક એ થાપણ ઉપર શું ચૂકવે છે જાહેર જનતાને વ્યાજ ચૂકવે છે મિત્રો બેંક મુખ્યત્વે ચાર જુદી જુદી રીતે થા પણ સ્વીકારે છે હવે એ પણ એક ગુણનો પ્રશ્ન બને પણ કઈ રીતે ચાર જુદી જુદી રીતે થા પણ સ્વીકારે યસ બચત ખાતું ખોલાવો અને થા પણ જમા કરાવો ચાલુ ખાતું રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતનું એટલે કે ફિક્સ ખાતું સેવિંગ કરંટ રિકરિંગ અને ફિક્સ ડિપોઝિટ તો સેવિંગ અકાઉન્ટ કરંટ અકાઉન્ટ રિકરિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ આ ચાર પ્રકારની બેંક થાપણ સ્વીકારતી સંસ્થા છે ચાર પ્રકારો છે ખાતાના દરેક ખાતા ઉપર વ્યાજનો દર અલગ અલગ હોય છે સૌથી ઓછો દર બચત ખાતાનો હોય છે આ બેંકના થોડા કાર્યો અને બેંકના ફોટોગ્રાફ કઈ પ્રકારની બેંક કાર્યો કરે છે તમે જાઓ બેંકની અંદર એટલે આ રીતે જાહેર જનતાઓ પોતાના નાણાં જમા કરાવવા માટે અથવા તો ચેક માટે કે ઇશ્યુ માટે ડ્રાફ્ટ માટે મુલાકાત કરતા હોય છે બેંકના ઓનલાઈન મેનેજમેન્ટ ફંડ માટેના નેટ બેન્કિંગ માટેના મોબાઈલ બેન્કિંગ માટેના પણ ફંડા હોય છે તો બેંકની અંદર આ રીતે ભીડ જોવા મળતી હોય છે બેંક આ થાપણો સ્વીકારવા માટેની આ પ્રોસેસ છે બીજું કાર્ય જોઈએ બેંકના મુખ્ય કાર્યો પૈકીનું બીજું કાર્ય મિત્રો ધિરાણ કરે હવે બેંકે પહેલા મુદ્દામાં આપણે ચર્ચા કરી થાપણ લઈ લીધી બેંકે નાણાં લઈ લીધા છે હવે ધિરાણ કરતી સંસ્થા છે જે બેંક થાપણ લે છે તો એ થાપણને સામે ધિરાણ પણ કરે છે જે વ્યક્તિને નાણાંની જરૂર નથી એ વ્યક્તિ બેંકમાં નાણાં જમા કરાવશે અને જે વ્યક્તિને જરૂર છે એ વ્યક્તિને નાણાં આપશે એટલે બેંક થાપણ સ્વીકારતી સંસ્થા છે બેંક ધિરાણ કરતી પણ સંસ્થા છે જોઈએ બેંક જાહેર જનતા પાસેથી જ્યારે ઓછા વ્યાજના દરે થાપણ સ્વીકારે છે ત્યારે અન્ય જગ્યાએ એ વધુ વ્યાજના દરે શું આપશે ધિરાણ આપશે યસ મિત્રો આગળ જોઈએ આ બંને વ્યાજના દરોમાં તફાવત છે એમાં બેંક શું કરે છે નફો ઓછા વ્યાજના દરે થાપણ સ્વીકારશે વધુ વ્યાજના દરે ધિરાણ કરશે આ બંને જો બંને વચ્ચે જે બિટવીન ડિફરન્ટ છે એ બેંકનો નફો કહી શકાય પરંતુ બેંક પણ ધિરાણ બે પ્રકારે કરે છે કઈ રીતે તો કે લોન દ્વારા અને ઓવરડ્રાફ્ટ અથવા તો કેશ ક્રેડિટ દ્વારા

અને થાપણ આવ્યા પછી પણ યોગ્ય સમયે બેંક ધીરા નથી કરી ચૂકી નથી કરી શકી તો એમના માટે બેંક પાસે મૂડી એટલે કે નાણાં પડેલા રહેશે તો બેંક શું કરશે હવે એ અન્ય જગ્યા ઉપર રોકાણ કરશે અન્ય જગ્યા ઉપર બેંક રોકાણ કરતી સંસ્થા છે આરબીઆઈના નિયમ પ્રમાણે બેન્કોએ કુલ ડિપોઝિટ એટલે કે થાપણોના અમુક ટકા રકમ ખાસ ધ્યાન આપજો મિત્રો સરકારી જામીનગીરીની અંદર રોકવાની હોય છે કે જ્યાં

તે હેતુથી બેંકો મોટા ભાગે સરકારી જામીનગીરી અને અન્ય સદ્ધરતાવાળા એકમ એટલે કે બીજી કોઈ જગ્યાએથી ક્યાંય મોટું મળતું હોય તો એ સરકારી જામીનગીરીમાં તો રોકે છતાં અન્ય આર્થિક સદ્ધરતાવાળા રોકાણ ઉપર એ આર્થિક સદ્ધરતાવાળા એકમ ઉપર એ રોકાણ કરશે આ છે આર્થિક સદ્ધરતાવાળા એકમ જેમ કે બેંક બોન્ડમાં રોકાણ કરે શેરની અંદર રોકાણ કરે એવી કોઈ મોટી કંપની ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં એમનું ફંક્શનલ ઇન્વેસ્ટમેન્ટ છે એ બીરો પ્લસ થશે તો એવી જગ્યા ઉપર બેંક રોકાણ કરતી સંસ્થા છે ત્રણ કાર્યો જોઈએ પહેલું થાપણ સ્વીકારે બીજું બેંક ધિરાણ કરે ત્રીજું રોકાણ કરતી સંસ્થા છે બેંક અને ચોથું કાર્ય

ઓછા સમય ગાળા માટે ટૂંકા ગાળા માટે બેંક પાસે જ્યારે નાણાંની તંગી હોય ત્યારે અન્ય આપે આપે છે એટલે કે એક બીજી કલાક માટે તો આને શું કહેવાય એ આપણે ચર્ચા કરીએ આવી વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલી એજન્સી પાસે કરવામાં આવે છે જેને આપણે કહીએ કોલ મની નામ જેવા જ ગુણ છે મિત્રો એક બેંકને નાણાંની જરૂર પડે અને બીજી બેંક એમની પાસેથી નાણાં મેળવે ચોવીસ કલાક કે તેથી કે તે ઓછા સમય માટે ટૂંકા ગાળા માટે નાણાંની તંગીને કારણે જો એને અન્ય બેંક પાસેથી નાણાં મેળવવા પડતા હોય તો એને કહેવાશે મિત્રો કોલ મની આગળ જોઈએ કોલ મની ઉપર વ્યાજ દર બજારમાં નાણાંની માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય છે જેને કહેવા છે કોલ મની રેટ કોલ મની નો દર અને આ છે કોલ મની ફોન કરો એક બેંક બીજી બેંક પાસેથી ફોન કરીને નાણાં મંગાવી લેશે તો આંતર બેન્કિંગ વ્યવહાર છે કોલ મની થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચાર ટોપિક ચર્ચા કરી બેંકના મુખ્ય કાર્યોમાં પહેલું થાપણ સ્વીકારવી બીજું ધિરાણ કરવું ત્રીજું જે બેન્કો રોકાણ કરે છે અને ચોથું આપણે વાત કરી આંતર બેંકિંગ વ્યવહારો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને